ગુડ મોર્નિંગ, નમસ્તે મિત્રો. ખાસ આજે આ વ્લોગમાં તમે અત્યાર સુધી જેટલા પ્રશ્ન પૂછેલા છે એ બધા હું આવરી લેવાની ટ્રાય કરીશ. તો ખાસ તમને પરિચય નથી કે રાજલ કોણ છે, એટલે ટૂંકમાં કે એના શાયર કોણ છે અને એ ક્યાંની છે ઘોડી, ને ગજાવરના શાયર તમે ઘણા બધા કોમેન્ટમાં પૂછતા હોય છો. તો જસ્ટ ઇન્ફોર્મેશન વ્લોગ છે કે રાજલ ખબર નથી મને, પણ મેં જેટલી જાણકારી મેળવેલી છે એ પ્રમાણે એ જેતપુરની આસપાસ ક્યાંક ગામડાની ઘોડી છે. ત્યાંથી આગળ આવી અને બાલસર ગામમાં આવી હતી, ત્યાંથી પછી વડવાજડી અથવા તો વીડાવાજડી, અને ત્યાંથી પછી ખીરસરાની પાછળ એક ગુફેશ્વર મહાદેવનો આશ્રમ છે. ટૂંકમાં આજે વાડી છે હરેશભાઈ સાકરિયાની, એમના જે એક નાનપણના મિત્ર જે સાધુ થઈ ગયા છે ત્યાં આ ઘોડી કોઈ એમ જ મૂકી ગયા હતા, અને પછી અમે ત્યાંથી એને અહીંયા લઈ આવેલા છીએ. તો બસ ત્યારે તો એની પરિસ્થિતિ ઘોડીની ખૂબ લથડી ગયેલી હતી, કારણ કે એને હેરાન કરેલી હતી એવા બધા સમાચાર મને મળેલા છે. અને અમે સેવા અર્થે અહીંયા લાવ્યા. પછી અત્યારે તમે જે રીતે વિડીયોઝ ને બધું જોતા હોય એમાં તમને ખબર છે કે કેટલું ફેરફાર ને કેટલા બધા પરિવર્તન આવ્યા છે. તો બસ અશ્વની જે ચાકરી ને એ હોય એ કદાચ હું નાની ઉંમરમાં મોટી વાત કરું તો મને માફ કરજો, કારણ કે વડીલો ઘણા બધા છે જેની પાસેથી આપણે ખૂબ સારું અને શીખવું જોઈએ, જાણવું જોઈએ. તો રાજલની આ માહિતી છે. કોરોનાની અંદર પહેલી વખત અમે ગયા, લોકડાઉન હતું, અને એ લોકડાઉનમાં અમે અહીંયા ન્યારી ડેમ પાસે રવિભાઈને ત્યાં જોરાવર ઘોડો છે, કારણ કે બીજે ક્યાંય ટ્રાન્સપોર્ટેશનની તો બધી મનાઈ હતી, એટલા માટે થઈ અમે જોરાવર પસંદ કર્યો. કીધું જોરાવર સરસ ઘોડો છે, અને બસ એનું રિઝલ્ટ તમે આ જોઈ શકો છો. જોરાવરનો વછેરો છે આ ગજાવર. ગજાવર કઈ રીતે નામ પાડ્યું તમે એમ કહેશો કે હાઇટ માટે થઈ, તો ના, હાઇટનું એવું કાંઈ આપણે છે નહીં. ખાસ ગણેશ ચતુર્થીના દિવસે એમનો જન્મ થયો, ટૂંકમાં ઘોડીએ થાણ દીધું, અને ગજા ગણપતિનું ગજાનંદ, જોરાવરનું વર, વર એટલે શ્રેષ્ઠ, એટલે એ રીતે એની અંદર ગજાવર એવું નામ પસંદ કરવામાં આવ્યું. તો હાલ ગઈ 15 તારીખે 33 મહિનાની એમની ઉંમર થઈ છે, અને હાઇટમાં કદાચ જોઈ શકો એમ 160ની આસપાસ હોવો જોઈએ, બાકી મને માહિતી નથી, માપશું એટલે ખબર પડશે. અને 4 મહિનાની આસપાસ હોળી પછી, ધૂળેટી પછી ચડાવ કરવાની ગણતરી છે. તો આ એક અશ્વની તમે જે પ્રશ્ન પૂછતા હતા એ બધી માહિતી છે. તો આમ સ્વભાવે એની માની જેમ જ એકદમ ચમક વધારે, બધી રીતે કઈ વસ્તુ હિલચાલ જોવે તો તરત એ ઊભો રહી જાય, અને શાંતિ નહીં જીવનમાં એ એવું એવો એનો સ્વભાવ છે. સવારીમાં શું કામ આપે છે, કેવું કામ આપે છે એ આપણે ખાસ જોવાનું છે. તો આ અશ્વની માહિતી હતી. બીજી વાત કે ઘણા લોકો પૂછતા હોય કાઠિયાવાડી મારવાડી એ બે અશ્વમાં શું ફેર હોય છે. તો ખાસ આપણે કાઠિયાવાડી અશ્વ મને પણ ખૂબ અંદર આમ હૃદયની નજીક વાલા છે, પણ હવે થાય એવું કે ઘોડી મારે એ પ્રકારની છે કે જેનું મારવાડી બ્રીડ કરીએ, મારવાડી બ્રીડિંગ કરીએ તો બેસ્ટ રિઝલ્ટ આવે, અને કાઠિયાવાડીમાં કદાચ બગડી પણ શકે ઘોડીના સ્ટ્રક્ચર ને બંધારણ પ્રમાણે જોતા. તો કાઠિયાવાડી એવું નથી કે આપણે મારવાડી અશ્વ રાખીએ છીએ તો કાઠિયાવાડી નથી ગમતા, કાઠિયાવાડી હૃદયસ્થ વાલા છે. તો અત્યારે ઘણી જગ્યાએ શુદ્ધ કાઠિયાવાડી અશ્વ મળવા ખૂબ મુશ્કેલ છે. જે લોકો સાચવીને બેઠા છે બધાને ખૂબ ધન્યવાદ, કારણ કે એ આપણા કાઠિયાવાડનું ઘરેણું કહી શકાય, અને ધી બેસ્ટ, આપણા ગુજરાતનું ગૌરવ કહી શકાય, હું તો કહું છું ભારતનું પણ ગૌરવ કહી શકાય. મારવાડી અશ્વમાંય નો ડાઉટ કોઈ જ વાંધો નથી, પણ એક આ બ્રીડ સારું છે. હું પોતે જ આપણે તમે જુઓ છો તો એ હવે આ મારવાડી બ્રીડ છે, અને અત્યારે રાજલ જેનાથી કવર છે એ પણ અહીંયા એક ઘોડો છે કાળો, અત્યારે તમે જે જોઈ રહ્યા છો એમનો ફોટો, બસ એમનાથી એ સભર છે. એટલે ઘણા લોકોનો પ્રશ્ન એ હતો રાજલ ક્યાં ઘોડાથી સભર છે, તો રાજલને મેં આ ઘોડો ભાવેશભાઈ સબાળ છે મારા મિત્ર છે એમનો કવર કરાવેલો, કારણ કે બે વખત લકી કવર કરાવ્યો હતો હાલાર સ્ટડ ફાર્મ કિશોરસિંહ જાડેજાને ત્યાં,
પણ એ કોઈ કારણોસર માની ન માની એવું થયું. ઘણી બધી રાહ જોઈ એટલે ટ્રાય પૂરતા માટે કીધું નજીક છે અને એક ટ્રાય આ પણ કરીએ આ ઘોડાની. તો એમને પહેલાં એકવાર કવર કરાવેલી પણ ખાલી નીકળી, એટલે બીજી વખત અત્યારે સભર છે, કન્ફર્મ છે. અને બસ હવે એને 9 મહિના પૂરા થશે, 10મો મહિનો સ્ટાર્ટ થશે, એટલે એ પ્રમાણેની આખી વાત છે. તો એ ઘોડાના ફોટોઝ પણ તમે જોઈ શકો છો. તો બીજા એમ કે શુદ્ધ મારવાડી, શુદ્ધ કાઠિયાવાડી. ભાઈ એક રીતે જોવા જઈએ તો ઘોડો છે એ શુદ્ધ જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અશ્વ આપણે આંગણે હોય, તમે એની ચાકરી કરો, માવજત કરો, બસ તમને જોઈતું એ કામ આપી દે, પછી એનાથી વિશેષ તો આપણે બીજું શું જોતું હોય. એટલે આપણો અશ્વ છે, આપણા માટે શુદ્ધ છે, આપણા માટે સારો છે. 100ની અંદર ક્યાંય જાય આપણે લઈ જતા હોય, રિંગમાં લઈ જતા હોય, ક્યારેક એવું થાય કે નંબર ન આવે, આમ થાય તેમ થાય, તો આપણને લાગી પાછું પણ આવે. તો એના કરતાં તમે માત્ર ડિસ્પ્લેમાં લઈ જઈ શકો છો અને બતાવી શકો છો કે આ અમારી ચાકરી છે, આ અમારો અશ્વ છે, બસ એ રીતે પણ મન માની લે. બાકી 100ની આખી પ્રોસેસ તમને ખબર છે, પહેલેથી લઈને છેલ્લે સુધીની, એટલે એમાં વિશેષ વાત ન કરતા આજના અશ્વ વિશેની માહિતી હતી. ખાસ કારણ કે કાઠિયાવાડીમાંય આપણે એટલે એક્ટિવ હોય તો એમ કે તમે કાઠિયાવાડી નથી રાખતા. કાઠિયાવાડી રાખશું, 100% રાખશું, પણ એક સમય આવશે. અત્યારે આપણે હાથે આ બધું કામ કરતા હોય તો આપણાથી જેટલું પહોંચાય છે એટલું આપણે રાખી શકીએ. પછી એ મારવાડી બ્રીડ હોય તોય ભલે, કાઠિયાવાડી બ્રીડ હોય તોય ભલે, જેની માવજત એ કરવી પડે ને ભાઈ. મેં એક દુહાની અંદર કે આમાં વિડીયો એક શેર છે કે ચાતક ચૂતક ખડખવડાવે અને જોગાણ દેવે અપના હથકું, ઘોડા માંગ્યા કિસીકો ન દેવે, ઓ જીવે 80 વરસકું. એટલે ખબર તમને, એની 3 વર્ષની ઉંમર એટલે આપણી 18 વર્ષની ઉંમર, એ 3 વર્ષે પુખ્ત વયના થઈ જાય છે, આપણે 18 વર્ષે થાય છે, તો એ પ્રમાણે એના 80 વર્ષ આપણે ગણી લેવાના. આ પ્રમાણે ગણતરી કરીએ તો એટલે એને ખવડાવવું, પીવડાવવું, એને નવડાવવા, એમની રહેણી કહેણી ફેરવવા માટે આ બધી પ્રોસેસથી આગળ નીકળી અને અશ્વ એક સચવાતો હોય છે. ઘણા કે ઘોડા સાચવવા બહુ મોંઘા પડે, એની પાછળ બહુ જાજો ખર્ચો થાય. તો જે બીજા પ્રાણીઓ ગાય ભેંસને આપણે સાચવી રહ્યા હોય, એ જ રીતે આને સાચવવાની વાત આવે. તકલીફ એ છે કે ગાય ભેંસને બધા દૂધ આપે, આ કંઈ દેતા નથી, પણ આ જે અંદરની મોજ આપે છે, જે સવારીની મોજ આપે છે, જે મનનો આનંદ આપે છે, ઉત્સાહ આપે છે, જે અશ્વપ્રેમી હોય એને ખબર જ હોય. તો આ પ્રમાણેની આખી વાત છે. કાઠિયાવાડી, મારવાડી, સિંધી, ઘણા બધા નસ્લના ઘોડાઓ બધા લોકો અશ્વપ્રેમીઓ રાખતા હોય. જે કોઈ પણ હું તો કહું છું અશ્વ રાખે છે ને એ ઉત્તમ જ છે, એમના બ્રીડ પ્રત્યે, કે પછી ભલે એ મિક્સ બ્રીડ હોય તોય ભલે, એ પ્યોર બ્રીડ હોય તોય ભલે, કોઈ આડાવડું હોય તોય ભલે, બધા માટે બેસ્ટ છે. રાખો અશ્વને, સાચવણી રાખો, માવજત કરો, એને સેવા કરો. એટલે બસ હું તો મને પોતાને અશ્વ માલિક કહેવા કરતાં અશ્વને આપણે જે કેર કરીએ છીએ, એક કેરટેકર તરીકે જ આપણને પોતાને કહેવું, કારણ કે અશ્વના માલિક ન બનાય ક્યારેય. એ આપણા માલિક બની શકે, પણ આપણે એના માલિક ક્યારેય ન બનાય, કારણ કે એ છે તો આપણે છીએ એક પ્રકારે જોવા જઈએ તો. તો બસ વાતું કરવામાં તો હવાર પડે, પછી હવાર તો છે પણ પાછું બીજું હવાર પડે, અને વધારે વાત ન કરતા આ રાજલ અને ગજાવરની માહિતી હતી. અને હવે આગળ વ્લોગની અંદર પાછા તમે જોશો એ ગજાવરને ચડાવ કરવાની આખી પ્રોસેસ છે, હું તમને બની શકે તો બતાવીશ. બન્યા રહેજો મારા આ યુટ્યુબના વ્લોગ્સની અંદર. સમયાંતરે હું અઠવાડિયાની અંદર 2-3 વ્લોગ મૂકતો હોઉં છું, તો બસ એમાં આપ બધા જોડાયા રહેજો. આપ બધાનો સપોર્ટ સરસ મળી રહ્યો છે, અને બને તો વિડીયો શેર પણ કરજો આપને અનુકૂળ લાગે તો. ચાકરી કરવાથી લઈને બધી વસ્તુઓ હું તમને શેર કરતો રહીશ, મારા કરતાં વધારે તમે અનુભવી છો બધા લોકો, એટલે એ વાત કોઈ આવે નહીં, પણ મારું કામ છે એ હું તમને જસ્ટ મારા શોખના માટે થઈને આમાં બતાવી રહ્યો છું. તો ફરીથી આપણે મળશું રાજલ અને ગજાવરને કંઈક નવા સરસ કામની સાથે, અને વાડીની પણ હું તમને એક વ્લોગની અંદર શેર કરાવીશ, કેટલા કેટલા પ્રાણીઓ છે શું નહીં, એ બધી વાતો હું તમને શેર કરીશ. તો નેક્સ્ટ વ્લોગની અંદર મળીએ, ત્યાં સુધી બન્યા રહો. ઇન્સ્ટાગ્રામ પર પણ હું વિડીયો શેર કરતો હોઉં છું, RJJ_ મારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે.
ફેસબુક પર પણ આ બ્લોગ શેર થતા હોય છે. તો બધાએ મારી સાથે જોડાઓ એ બદલ આપણા લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ.